અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના પરિણામોને લઈને સસ્પેન્સ બનેલું છે. જો કે આ દરમિયાન અમેરિકામાં તોફાનો ફાટી નીકળવાની આશંકાને પગલે વ્હાઇટ હાઉસ સહિત અનેક શહેરોમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે. અમેરિકાની ગુપ્તચર સંસ્થાને આશંકા છે કે ચૂંટણી પરિણામો બાદ હિંસા ફાટી નીકળશે, એટલે જ વ્હાઇટ હાઉસની ફરતે હંગામી દિવાલો ઊભી કરવામાં આવી છે. દેશભરમાં સરકારી ઇમારતોને ફરતે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ વખતે ચૂંટણી અમેરિકાના તાજેતરના ઇતિહાસની સૌથી કડવાશ ભરેલી ચૂંટણી હતી, એટલે જ નાગરિકોમાં વિશેષ ઉચાટ જોવા મળી રહ્યો છે. મતગણતરી બાદ રાત્રે નોંધપાત્ર સંખ્યામાં બાઇડન તથા ટ્રમ્પના સમર્થકો વોશિંગ્ટન ડીસી પહોંચ્યા હતા. બીજી બાજુ અમેરિકાની સુરક્ષા સંસ્થા યુએસ માર્શલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેઓ ચૂંટણી પરિણામ બાદની સંભવિત હિંસાને પહોંચી વળવા માટે સજ્જ છે. અપૂર્વે જ્યોર્જ ફ્લોઇડના મૃત્યુ બાદ ફાટી નીકળેલા હિંસાના આવા દ્રશ્યો અમેરિકાના વેપાર અને ઉદ્યોગ જગતની સ્મૃતિમાં હજુ તાજા છે, એટલે જ તેઓ ચૂંટણી પરિણામો પહેલા કોઈ જ પ્રકારની ચૂક નથી કરવા માંગતા. જ્યોર્જ ફ્લોઇડના મૃત્યુ બાદ ફાટી નીકળેલી હિંસા, આગચંપી અને લૂંટફાટમાં વેપાર ઉદ્યોગ જગતને કરોડો ડોલરનું નુકસાન થયું હતું. સેક્સ ફિફ્થ એવન્યુ, નોર્ડસ્ટ્રોમ તથા સીવીએસ જેવી રિટેલ ચેઇન તેમની દુકાનોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. સુરક્ષા કર્મીઓની સંખ્યા વધારી દેવામાં આવી છે તથા કાચની બારીઓ અને ડિસ્પ્લેને લાકડાના પ્લેટફોર્મથી હંગામી રીતે સુરક્ષિત કરવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈને ટાંકતા અંગ્રેજી મેગેઝિન ધ વીક લખે છે કે બ્લેક લાઇવ્સ મેટર આંદોલન સમયે ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં લેતા વોશિંગ્ટન ડીસી, ન્યૂયોર્ક, બોસ્ટન, શિકાગો અને સેન ફ્રાન્સિસ્કો સહિતના અમેરિકાના પ્રમુખ શહેરોમાં વેપાર સમૂહો સુરક્ષા સંદર્ભે પૂરક પગલાં લઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રાલયે પણ અમેરિકાનો પ્રવાસ ખેડી રહેલા નાગરિકોને હિંસા મુદ્દે સાવધાન રહેવાની સૂચના આપી છે. જો બાઇડન કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના આગામી રાષ્ટ્રપ્રમુખ કોણ બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થવામાં અમુક દિવસોનો સમય લાગી શકે છે, પરંતુ વેપાર અને ઉદ્યોગ જગત માટે આ ગાળો તેનાથી પણ લાંબો હશે.